गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 12 चैप्टर नंबर 1 संबंध ने विधि जेमा अत्यार सुधी आपणे स्वाधे 1.3 मां कुल दाखला 8 જોયા. હવે આપણે દાખલા નંબર 9 થી સ્ટાર્ટ કરીશું, જેનો ક્વેશ્ચન કઈક તમારો આ પ્રમાણે છે કે વિધેય f જેમ r + tends to ક્લોઝ ઓપન ઇન્ટરવલ માં -5 થી ઇન્ફિનિટી. આનો અર્થ શું થાય? ફરીથી આગળ જોયું હતું તેમ r + આપ્યા છે, એટલે આમાં આપણે માત્ર ધન વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે એના પ્રદેશ તરીકે, અને તમને વિસ્તાર આપેલો છે ક્લોઝ ઓપન ઇન્ટરવલ માં, એટલે કે આપણે -5 ને લઈશું પણ ઇન્ફિનિટીવને લેવાના નથી. અને f ઓફ x તમને આપેલા છે 9x² + 6x - 5 દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને f ઇન્વર્સ y √y + 6 - 1/3. ચાલો સૌથી પહેલાં તો તમને જે f ઓફ x આપેલો છે તેને આપણે વ્યસ્ત સંપન્ન બતાવવાનું છે. હવે તો યાદ હશે જ વ્યસ્ત સંપન્ન એટલે શું? એક એક અને વ્યાપ્ત દર્શાવવાનું, અને એક એક અને વ્યાપ્ત હશે તો આપણે કહી શકીશું કે આપેલું વિધેય કેવું છે? વ્યસ્ત સંપન્ન છે. અને વ્યસ્ત સંપન્ન હશે તો આપણને વિધેય એફનું પ્રતિવિધેય મળશે. અને તમને અહીં આપેલું છે કે પ્રતિવિધેયમાં તમારો આન્સર શું આવવો જોઈએ? આ આવવો જોઈએ. ચાલો સૌથી પહેલાં તો એક એક બતાવવાનું રહેશે, અને એક એક માટે આપણે શું દર્શાવવાનું હોય છે? શરત બોલો. ગુડ, f ઓફ x1 ઇક્વલ ટુ f ઓફ x2. ચાલો સ્ટાર્ટ કરીશું. ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ r પ્લસ f ઓફ x1 બરાબર f ઓફ x2. ચાલો આ દાખલામાં થોડુંક ચેન્જ છે, બરાબર? આપણે પહેલાં જેમ કરતા હતા તેમ જ કરીશું. આગળ જતાં તમને ખ્યાલ આવશે કે આપણે જે કરીએ છીએ તે બરાબર છે કે નથી. ચાલો સ્ટાર્ટ કરીશું. શું કરતા હતા? જે f ઓફ x આપેલું હશે, જ્યાં x દેખાય ત્યાં તમે શું મૂકતા હતા? x1 અને x2 મૂકીશું. તો અહીં આવશે 9x² + 6x² - 5 = 9x² + 6x² - 5. ચાલો -5 - 5, આપણે 5ને પહેલાં દૂર કરવાના છે. તો આ -5 છે, ઇક્વલ ટુની આ બાજુ લાવું તો પ્લસ થશે, એટલે 9x² + 6x1 - 5 + 5 = 9x² + 6x2. +5 - 5 કેન્સલ, ઇક્વલ ટુ x²² - 6x2. ચાલો હવે શું કરીએ? હમણાં સુધીના આપણે જે દાખલા જોયા તેમાં આવું જ થતું હતું. અચળપદને આપણે સાથે લેતા હતા, અચળપદ દૂર થતા હતા, પછી x1ના અને x2ના જે સહગુણક હોય છે તેને આપણે ડાયરેક્ટ કેન્સલ કરતા હતા. હવે અહીં આપણે જોઈ શકીએ કે આ પદ તો સરવાળામાં છે, બરાબર? તો ડાયરેક્ટ તો કેન્સલ થવાનું નથી. હવે તમે 9વાળા પદ સાથે રાખો કે 6વાળા પદ સાથે રાખો તો પણ કેન્સલ થવાનું નથી. તો શું કરીએ? હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે પણ તમને દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ મળે, બરાબર, ક્વેશ્ચનમાં જરૂરી નથી કે આ દાખલો સેમ જ પૂછાય, એફ ઓફ એક્સ તમને ચેન્જ કરીને પૂછી શકે છે. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે પણ તમને દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ આપે તો તમારે હંમેશા તમારું જે લાસ્ટ પદ, અંતિમ પદ જે છે તે પૂર્ણવર્ગ બહુપદીનું સ્વરૂપ છે કે નથી તે ચકાસવાનું હોય, બરાબર? એના આધારે તમારે સૌથી પહેલાં એફ ઓફ એક્સને ફેરવવા પડે પૂર્ણવર્ગ બહુપદીના સ્વરૂપે. જો પૂર્ણવર્ગ બહુપદીનું સ્વરૂપ હશે તો તમે એને એક એક બતાવી શકો. હવે અહીંથી તો તમારા પાસે કોઈ સ્ટેપ જ નહીં રહ્યું ને, ને તમારે આન્સરમાં તો શું લાવવાનું છે? x1 = x2. કઈ રીતે લાવશો, બરાબર? એટલા માટે થઈને આને આપણે પૂર્ણવર્ગ બહુપદીના સ્વરૂપમાં ફેરવવું પડે. ને અહીં તમને આપેલું જ છે કે આપણે સાબિત કરવાનું છે કે f કેવો છે? વ્યસ્ત સંપન્ન છે. સાબિત કરવાનું છે એટલે એનો અર્થ શું થાય? એક એક અને વ્યાપ તો થશે જ, બરાબર? એટલા માટે થઈને હવે આપણે સૌથી પહેલાં ફરીથી સ્ટાર્ટ કરીશું. એફ ઓફ એક્સને આપણે શેમાં ફેરવીએ? પૂર્ણવર્ગ બહુપદીમાં. આ વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ દ્વિઘાત સમીકરણ આપેલું હશે તો એને પૂર્ણવર્ગ બહુપદીમાં ફેરવવાનું. ચાલો સ્ટાર્ટ કરીએ.
જે એફ ઓફ એક્સ છે તેને લઈશું, એટલે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 9x² પ્લસ 6x-5. ચાલો હવે પૂર્ણવર્ગ બહુપદીમાં ફેરવવાનું કોને યાદ છે? ધોરણ 10 નથી યાદ? ચાલો સૂત્ર આવતા હતા અંતિમ પદના, બરાબર. અંતિમ પદનું સૂત્ર શું આવે? અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ, બરાબર. ચાલો મધ્યમ પદ કયું છે તમારું? 6x, એટલે 6² અપોન 4 × પ્રથમ પદ એટલે શું આવશે? 9. 6નો વર્ગ કેટલો? 36. 9 × 4 પણ કેટલા થાય? 36. 36/36 એટલે શું થશે? 1. એટલે તમારે જો પૂર્ણવર્ગ બહુપદી બનાવવી હોય તો એનું અંતિમ પદ, જે તમારું તમારું દ્વિઘાત સમીકરણ આપેલું છે, તેનું અંતિમ પદ શું હોવું જોઈએ? +1 હોવું જોઈએ. તો હવે શું કરીશું આપણે? આ જે તમને દ્વિઘાત સમીકરણ આપેલું છે તેમાં +1 ઉમેરીશું અને 1ને બાદ કરીશું, બરાબર. તો ફરીથી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 9x² પ્લસ 6x-5. ચાલો એમાં 1ને ઉમેરીએ અને 1ને બાદ કરીએ. તો 9x² પ્લસ 6x પ્લસ 1ને ઉમેરા, તો 1ને આપણે બાદ પણ કરવા પડે ને, આજે તમારા -5 છે તે સાથે. હવે આ પદને સાથે રાખવાનું અને આ પદને સાથે રાખવાનું. તો અહીં પૂર્ણવર્ગ બહુપદી, પૂર્ણવર્ગ બહુપદીમાં કેટલા પદ આવે? માત્ર 2 આવશે. તો અહીં 9નું વર્ગમૂળ કેટલું નીકળે? 3. તો અહીં શું લખાય? 3x પ્લસ 1નું અંડરરૂટ કેટલું નીકળે? 1, એટલે 3x + 1 આખાનો વર્ગ. આ તમારી પૂર્ણવર્ગ બહુપદી થઈ. -1 - 5 એટલે શું લખાય? -6. આ તમારું પૂર્ણવર્ગ બહુપદીનું સ્વરૂપ. હવે જે આપણે એક એક વિધેય બતાવવાનું છે તેમાં આપણે એફ ઓફ એક્સનું સ્વરૂપ કયું લેવાનું? આ લેવાનું, બરાબર. 3x + 1 આખાનો વર્ગ -6. આના આધારે હવે આપણે આખો દાખલો ગણીશું. ચાલો સ્ટાર્ટ કરીએ. એક એક વિધેય માટે જે શરત છે તે ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ R+. ફરીથી એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2. ચાલ કિંમત મૂકીશું આમાં, એટલે અહીં શું આવશે? 3x1 + 1 આખાનો વર્ગ -6 ઇક્વલ ટુ 3x2 + 1 આખાનો વર્ગ -6. ચાલો આ -6 છે, ઇક્વલ ટુની આ બાજુ આવશે એટલે શું થશે? +6 થાય, એટલે અહીં આવશે 3x1 + 1 આખાનો વર્ગ -6. -6 છે આ બાજુ લાવીશ એટલે +6 ઇક્વલ ટુ 3x2 + 1 આખાનો વર્ગ. +6 - 6 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા, એટલે અહીં આવશે 3x1 + 1 આખાનો વર્ગ બરાબર 3x2 + 1 આખાનો વર્ગ. આપણને માત્ર શું જોઈએ? x1 = x2. તો બંને બાજુ આપણે શું લઈ લઈએ? વર્ગમૂળ. ને બંને બાજુ તમે વર્ગમૂળ લેવ એટલે વર્ગને વર્ગમૂળ શું થઈ જશે? દૂર થાય, બરાબર. એટલે અહીં શું વધશે? 3x1 + 1 ઇક્વલ ટુ 3x2 + 1, બરાબર. +1 છે, ઇક્વલ ટુની આ બાજુ આવશે એટલે -1 થાય, એટલે 3x1 + 1 -1 = 3x2. +1 - 1 શું થઈ ગયા? કેન્સલ થયા, એટલે અહીં વધશે 3x1 = 3x2. 3 કેન્સલ, તો x1 = x2 આવી ગયા. માટે એફ એ એક એક વિધેય છે. ક્યારના આપણે જોયું તો 2 પદ આવી જતા હતા, બરાબર, સરવાળામાં. તો આપણે ડાયરેક્ટ x1 = x2 બતાવી શકતા હતા નહીં. આ દાખલો યાદ રાખજો, આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલી વસ્તુ યાદ રાખજો કે તમને વિધેય બદલીને આપી શકે છે, એટલે તમારી રકમ ચેન્જ થઈ શકે છે, પણ રીત ધ્યાનમાં રાખજો, બરાબર. ચાલો ફરીથી એક વખત આ જ જોઈ લઈએ, એટલે પછી વ્યાપ્ત દર્શાવીશું. અહીં 9x² + 6x - 5 આપેલું છે તમને વિધેય. જો તમે ડાયરેક્ટ x1 અને x2 આમાં મૂકીને દાખલો ગણો છો એક એક વિધેય માટે, તો વચ્ચે સરવાળાનું પદ આવી જાય છે અને આપણે સાદું રૂપ આપી શકતા નથી કે જેથી x1 = x2 થાય. તો જ્યારે પણ તમને દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ આપેલું હોય તો હંમેશા એને સૌથી પહેલાં પૂર્ણવર્ગ બહુપદીમાં ફેરવવાનું, અને પૂર્ણવર્ગ બહુપદીમાં ફેરવવા માટે એનું અંતિમ પદ જાણવું જરૂરી છે, બરાબર.
तो सौथी पहला आपणे अंतिम पद मेळव्युं जे तमारुं सूत्र छे ते लीधुं के मध्यम पदनो वर्ग छेदमां 4 गुण्या प्रथम पद। तो अहीं तमारुं मध्यम पद क्यूँ थाय छे 6। तो मध्यम पदनी किंमत मूकी 6 नो वर्ग छेदमां 4 गुण्या प्रथम पद ने प्रथम पद क्यूँ छे तमारुं 9। सादुरूप आपता आपणने आंसर केटलो मळ्यो 1। एटले अंतिम पद केवुं होवुं जोईए 1 होवुं जोईए। तो जे तमने बहुपदी आपी छे तेमां आपणे +1 ने उमेरा अने 1 ने बाद करीए बराबर। पछी आ 3 पदने साथे लेवाना आ पदने साथे लेवाना। तो अहीं 9x² એટલે શું લખાય 3x +1 આખાનો સ્ક્વેર માઇનસ 1 માઇનસ 5 એટલે શું લખાશે માઇનસ 6। આ તમારું પૂર્ણવર્ગ બહુપદીનું સ્વરૂપ છે। ફરીથી એક એક માટેની જે શરત છે તે લઈ લીધી કે f ઓફ x1 ઇક્વલ ટુ શું લઈ લીધા f ઓફ x2। જે આપણું પૂર્ણવર્ગ બહુપદીનું સ્વરૂપ મેળવ્યું તે સ્વરૂપમાં આપણે x1 અને x2 મૂક્યા, પછી સાદુરૂપ આપ્યું અને સાદુરૂપ આપતા આપણને શું મળ્યું x1 ઇક્વલ ટુ x2 માટે f એ એક એક વિધેય છે। ચાલો હવે આપણે શું દર્શાવવાનું છે, વ્યાપ્ત દર્શાવવાનું છે બરાબર। તો વ્યાપ્ત માટેની આપણી શરત શું હતી, શું લેવાનું હતું y ઇક્વલ ટુ f ઓફ x। તો y ઇક્વલ ટુ f ઓફ x લઈ લઈશું, f ઓફ x નું સ્વરૂપ કયું લેવાનું, શું લેવાનું હતું હમણાં કીધું તે જ, કયું લેશો આપણે 3x +1 આખાનો સ્ક્વેર માઇનસ 6 બરાબર। ચાલો કરતા કોને બનાવવાના xને, તો સૌથી પહેલાં તો 6ને દૂર કરવા પડે, તો માઇનસ 6ને ઇક્વલ ટુની આ બાજુ લાવું છું, માઇનસ 6 છે બરાબરની આ બાજુ આવશે તો +6 ઇક્વલ ટુ 3x +1 આખાનો સ્ક્વેર। આપણને માત્ર x જોઈએ તો બંને બાજુ શું લેવું પડે વર્ગમૂળ, તો અહીં શું લખાશે વર્ગમૂળમાં y +6 ઇક્વલ ટુ વર્ગના વર્ગમૂળ શું થાય દૂર, તો અહીં શું વધશે 3x +1 અંડરરૂટ y +6 +1 છે ઇક્વલ ટુની આ બાજુ આવશે એટલે -1 ઇક્વલ ટુ 3x। x સાથે ગુણાકારમાં કોણ છે 3, તો 3ને ઇક્વલ ટુની આ બાજુ લાવવાના, ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે વર્ગમૂળમાં y +6 -1 આખાના છેદમાં 3 બરાબર x। આ તમારું આવી ગયું xનું સ્વરૂપ, કયા સ્વરૂપમાં y સ્વરૂપમાં બરાબર। હવે ફરીથી આપણે શું લેવાનું રહેશે f ઓફ x લેવાના અને xમાં કઈ કિંમત મૂકવાની y સ્વરૂપની, f ઓફ x। ચાલો f ઓફ x ની કિંમત જે y સ્વરૂપમાં છે તે મૂકીશું એટલે અંડરરૂટ y +6 હોલ -1 અપોન 3। ચાલો f ઓફ x શું આપેલા છે તમને, કયું પદ લેવાનું, કિંમત મૂકીશું એટલે 3 અંડરરૂટ y +6 -1 અપોન 3 +1 આખાનો સ્ક્વેર -6 બરાબર। ચાલો હવે 3 શું થઈ ગયા કેન્સલ, અંડરરૂટ અહીં વધશે y +6 -1 +1 આખાનો હોલ સ્ક્વેર -6 +1 -1 શું થઈ ગયા કેન્સલ, એટલે અહીં વધશે વર્ગમૂળમાં y +6 આખાનો સ્ક્વેર -6 વર્ગને વર્ગમૂળ શું થઈ જાય દૂર થાય એટલે અહીં વધશે y +6 -6 +6 -6 શું થઈ ગયા કેન્સલ એટલે અહીં વધશે y। તો આપણને f ઓફ x ની કિંમત શું મળી ગઈ y, અને f ઓફ x ની કિંમત જો y મળે તો f એ કેવું કહેવાશે, f એ વ્યાપ્ત વિધેય છે। ચાલો f એ એક એક પણ થયું અને વ્યાપ્ત પણ થયું એટલે આપણે કહી શકીએ કે આપેલું વિધેય એ વ્યસ્ત સંપન્ન છે, એટલે fનું પ્રતિવિધેય શક્ય છે। અને પ્રતિવિધેય શું કીધું હતું, જે આપણે y સ્વરૂપમાં ફેરવીએ તે જ, ને આપણા આન્સરમાં એમ પણ y સ્વરૂપમાં લાવવાનું છે એટલે તમારો આન્સર શું લખાશે f ઇન્વર્સ y ઇક્વલ ટુ અંડરરૂટ y +6 હોલ -1 અપોન 3 જે આન્સર લાવવાનો હતો તે આવી ગયો બરાબર। ખ્યાલ આવી ગયો, એટલે એટલી વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ આવે તો એને હંમેશા પૂર્ણવર્ગ બહુપદીમાં ફેરવવાનું,
પછી એને એકએકને વ્યાપ્ત બતાવો તો તમારું એકએકને વ્યાપ્ત થશે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.